સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલા હુમલાને લઈને વિરોધ કરી પુતરાદહન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હિંમતનગરના મહાવીરનગર 4 રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થઈને વિવિધ પેકેટ સાથે વિરોધ નોંધાયો હતો અને પુતરાદહન કરવામાં આવ્યું હતું. હરિયાણાના મેવાત પ્રાંતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શોભાયાત્રા પર વિધર્મી જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ષડયંત્રપૂર્વકનો હુમલો કરી હત્યાની ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિંમતનગરના મહાવીરનગર 4 રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરો એકઠા થયા હતા. VHP દ્વારા હિન્દુ જાગરણની ધૂન કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હુમલાખોરોની ધરપકડ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. LCB, SOG, A ડિવિઝન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત કાર્યકરો એકઠા થઈને વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને પુતરાદહન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. હરિયાણા તાલુકાના મેવાત જિલ્લામાં નલ્લડ કરીને જે ગામ છે ત્યાં શિવ મંદિરના જલાભિષેક કરતા 10,000 લોકો દર વર્ષોથી આ જલાભિષેક કરતા હતા. એમાં એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપર જધન્ય હુમલો થયો વિધર્મીઓ દ્વારા અને ગોળીબાર દ્વારા, અને બે હોમગાર્ડના જવાનોને મોત થયા, બે બજરંગ દળના કાર્યકર્તાઓ શહીદ થયા અને એક એમ્બ્યુલન્સમાં એક મહિલાનું અવસાન થયું. આના વિરોધ અંગે સમગ્ર દેશમાં જિલ્લા કેન્દ્રો પર બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એક વિરોધનો આ વર્વી માનસિકતાના મુસ્લિમ મૌલવીઓ હોય, એમના સમર્થકો હોય, એમને વિશ્વ હિન્દુ પરિષદ એક ખાસ ચમકી આપે છે કે તમે તમારા લોકોને સમજાવો, નહીં તો હિન્દુ સમાજ એવો જાગી ગયો છે, એ પ્રતિકાર કરશે તો તમને ડબલ નુકસાન જશે. મહેરબાની કરીને હિન્દુને સહિષ્ણુ રહેવા દો. આ હિન્દુને જો ભવિષ્યમાં હવે આવા કંઈ ઘટનાઓ થશે અને હિન્દુ કંઈ પ્રતિકાર આપશે તો અમારા સંગઠન જવાબદાર નહીં રહે. જય શ્રીરામ. ભારતમાં કે આજે ઇસ્લામિક આતંકવાદનું પુતળાદહનનો કાર્યક્રમ સમગ્ર દેશમાં થયો. હિંમતનગર ખાતે પણ આજે ભવ્ય રીતે કાર્યક્રમ થયો. સૌ હિન્દુ સમાજના